મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. હવે અમેરિકા કેનેડા જવું વધુ મોંઘું પડી શકે છે. માહિતી મુજબ એર ઇન્ડિયા, વિસ્તારા અને ઇન્ડિગો સહિત અનેક એરલાઇન્સ કંપનીઓના વિમાન ટાળવામાં આવી રહ્યા છે. ઈરાનની એર સ્પેસ આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં અમેરિકા અને યુરોપ જતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડી શકે છે. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. આગામી દિવસોમાં અમેરિકા, કેનેડા અને યુરોપના પ્રવાસો મોંઘા થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં તણાવને કારણે એરલાઇન્સ કંપનીઓ ઈરાનની એર સ્પેસ ટાળી રહી છે. આ કારણે ફ્લાઇટ્સ સામાન્ય મુસાફરીના સમય કરતાં 45 મિનિટ વધુ સમય લઈ રહી છે, તો એર ઇન્ડિયા, વિસ્તારા અને ઇન્ડિગો સહિત અનેક એરલાઇન્સ કંપનીઓના વિમાન ઈરાનની એર સ્પેસ ટાળી રહી છે. તેઓ મધ્ય એશિયા અને અરેબિયન દ્વીપકલ્પ પર ઉડી રહ્યા છે. આ કારણે તેમને વધુ ઈંધણની જરૂર પડી રહી છે. ઈંધણની કિંમતમાં વધારાને કારણે આ કંપનીઓ ઉપર દબાણ વધ્યું છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં અમેરિકા અને યુરોપ જતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડી શકે છે. વાસ્તવમાં ઈરાને ઇઝરાયલ ઉપર સેંકડો મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા. આશંકા છે કે ઇઝરાયલ બદલો લઈ શકે છે. આ જ કારણ છે કે એવિએશન કંપનીઓ ઈરાનની એરસ્પેસનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી અને મુંબઈથી લંડન, પેરિસ, ફ્રેન્કફર્ટ અને યોર્ક જેવા શહેરોની ફ્લાઇટમાં 15 થી 45 મિનિટનો વધુ સમય લાગી રહ્યો છે. તો ટાટા ગ્રુપની એરલાઇન્સ વિસ્તારાનું કહેવું છે કે તેના વિમાનો એમરજન્સી રૂટનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ફ્લાઇટનો સમય વધી ગયો છે અને ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ભારતથી અમેરિકા, કેનેડા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોના હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે. વાણિજ્યિક એરલાઇન્સ ભાડાને સમાયોજિત કરવા માટે ગતિશીલ ભાવોનો ઉપયોગ કરશે. તે મૂળ સહિત ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. જો રૂટ લાંબો હશે, તો એરલાઇન્સ કંપનીઓ માટે વધુ મોંઘો પડશે. ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કરતા પહેલા હવાઈ મિશનને નોટિસ પાઠવી હતી. એરક્રાફ્ટને ઈરાનની એરબેઝથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. ઇઝરાયલના જવાબી કાર્યવાહીના ડરથી મોટાભાગની એરલાઇન્સ ઈરાનની એર સ્પેસ ટાળી રહી છે, જેના કારણે તેમનો રૂટ લાંબો થઈ ગયો છે. ઉદાહરણ તરીકે વિસ્તારાની મુંબઈ પેરિસ નોનસ્ટોપ ફ્લાઇટ લગભગ 45 મિનિટ સમય વધારે લે છે.